તો પાટણ ખાતે પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી છે. આ વિગતો મળી રહી છે. પાટણ થી પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી છે પાટણ ખાતે. તો સિદ્ધપુર પોલીસ સ્ટેશન માં કોટ ગામના શખ્સે પીએસઆઈ ને ધમકી આપી છે. તો મહિલા પીએસઆઈ ને સસ્પેન્ડ કરવા માટેની ધમકી આપવામાં આવી છે પાટણ ખાતે. મહિલા અધિકારી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો ત્યારે બદલી અને સસ્પેન્ડ કરવાની ધમકી આ મહિલા અધિકારીને આપવામાં આવી છે. વિગતો મળી રહી છે. પાટણથી ઇન્વેસ્ટિગેશન રૂમમાં ફરજ બજાવતા હતા ત્યારે આ ઘટના બની છે, જે હાલ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રૂમના દરવાજાથી સાઈડમાં બેસો તેવું કહેતા જ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને સિદ્ધપુરના ચહેર ઉર્ફે ટીનાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો મહિલા અધિકારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો ટીનાભાઈ રબારીએ ત્યારે સમગ્ર મામલે તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બદલી અને સસ્પેન્ડ કરવાની ધમકી મહિલા અધિકારીને આપવામાં આવી છે પાટણથી. આ વિગતો મળી રહી છે. પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી છે ત્યારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં કોટ ગામના આ શખ્સે મહિલા પીએસઆઈ ને ધમકી આપી છે. તો મહિલા પીએસઆઈ ને સસ્પેન્ડ કરવા માટેની આ શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી છે. મહિલા અધિકારી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તો આ ઉપરાંત તેઓને બદલી અને સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપવામાં આવી છે શખ્સ દ્વારા. ત્યારે સમગ્ર મામલો પાટણથી હાલ સામે આવી રહ્યો છે. ઇન્વેસ્ટિગેશન રૂમમાં ફરજ બજાવતા હતા મહિલા પીએસઆઈ ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. રૂમના દરવાજાથી સાઈડમાં બેસો તેમ કહેતા જ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને સિદ્ધપુરના ચહેર ઉર્ફે ટીનાભાઈ રબારી સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા અધિકારી સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ બદલી અથવા સસ્પેન્ડ કરવાની ધમકી મહિલા અધિકારીને આપવામાં આવી હતી.